નમસ્તે બાળકો જય સ્વામિનારાયણ કેમ છો બધા બાળકો મજામાં બેટા ચાલો હવે ફરી આપણે આજે કલ્લોલના વિષય સાથે ભેગા થયા છીએ તો આજના ઓનલાઈન શિક્ષણમાં સર્વે બાળ મિત્રોનું સ્વાગત છે આપણું ધોરણ બે છે અને આપણો આજનો વિષય કલ્લોલ એકમ આગળનું ગયું એટલે ખબર જ છે કે પાંચમું એકમ અને પાંચમા એકમનું નામ શું છે મારે તો બસ રમવું છે હવે એમાં આપણે એક અને બે ભાગ સમજી ગયા અને પૂરતી કાર્ય કર્યું હવે આપણે ભાગ ત્રીજો આવ્યા એમાં પણ સમજૂતી અને પૂરતી કાર્ય જ છે ખ્યાલ આવી ગયો ચાલો હવે આગળ અરે વાહ આ શું છે રમવું ગમે છે એટલે આપણે શાળામાં આવી એક પ્રવૃત્તિ કરી હતી ને ઉત્તરાયણ વખતે બધા બાળકોએ પતંગ બનાવ્યા હતા તો આ તો સરસ મજાનો તમારો જ ફોટોગ્રાફ આવી ગયો ચાલો હવે આગળ અરે આ હવે શું છે વાહ ભાઈ વાહ ચાલો બાળકો ફરી પાછા આવી જાઓ શા માટે ભણવા માટે આવી જવાનું છે ચાલો હવે આગળ જોઈએ અરે વાહ તો આપણી શાળાનું નામ આવી ગયું ભાઈ શાળાનું નામ આવે તો મજા પડે નહીં છોકરાઓને ચાલો હવે આગળ વધીએ હવે જો તમારા કલ્લોલ પુસ્તકમાં પાસઠ નંબરના પેજથી આપણે આજે ચાલુ કરવાનું છે તો તમે બધા પાસઠ નંબરનું પેજ કાઢો એમાં જુઓ દરિયા કિનારાનું ચિત્ર છે અને તમે બધા જ દરિયા કિનારે ફરવા પણ ગયા જ હોય તો એવી રીતે આ બાળકો પણ જુઓ ફરવા ગયા છે તો હવે એ ચિત્ર જોઈને આપણે પહેલાં વાક્યો વાંચવાના છે પછી એ વાક્યોને આપણે ક્રમમાં મૂકવાના છે તો વાક્ય પહેલું વાંચવું છોકરા અને છોકરીઓ હોલી બોલ રમે છે તો આમાં શું કરવાનું તો જ્યાં આગળ છોકરા અને છોકરીઓ વોલીબોલ રમતા હોય ત્યાં આગળ આપણે પહેલું વાક્ય છે એટલે અહીંયા એકડે કરવાનું ખ્યાલ આવી ગયો ચાલો હવે બીજું અમૃત અને અમૃતા ડીશ રમે છે તો આ અમૃત અને અમૃતા છે જો એ ડીશથી રમે છે એટલે ત્યાં આપણે આપશું બગડે બે પછી નંબર ત્રણ દર્શન અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે જુઓ ક્યાં બનાવે છે હા અહીંયા તો ત્યાં ત્રણ સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે તો ક્યાં છે હા અહીંયા ફરકડી છે તો ત્યાં આવશે નંબર ચાર દરિયામાં ઘણું પાણી છે તો દરિયામાં ક્યાં પાણી દેખાય છે હા તો ત્યાં કરવાનું પાંચ દૂર એક હોડી જઈ રહી છે તો તો ક્યાં હોડી દેખાય છે દૂર ત્યાં કરવાનું છ આ રીતે આપણે પુસ્તકમાં તમારે કરવાનું છે ખ્યાલ આવી ગયું ચાલો વ્યાગળ હવે એની નીચે જ એક સૂચના છે પાસઠ નંબરના પેજમાં કે વર્ગમાં જુદા જુદા ફૂલ લાવી તેમનો પરિચય કરાવો વિદ્યાર્થીઓને વારાફરતી ફૂલ સૂંઘવા આપો હવે એક વિદ્યાર્થીને આંખો બંધ કરાવી બે ફૂલ આપો તે સૂંઘીને એક ફૂલ ઓળખી કાઢે તો એક પોઈન્ટ અને બંને ઓળખી કાઢે તો બે પોઈન્ટ એમ ગણતરી કરીને બોર્ડ ઉપર લખતા જાઓ હવે અત્યારે તો આપણે સ્કૂલ ચાલુ નથી એટલે ઘરે ગેમ રમી શકાય કેવી રીતે તો તમારા ઘર આંગણે જો ફૂલ ઉગતા હોય તો એ ફૂલ તોડવાના તમારા ભાઈ બહેન હોય કે પરિવાર સાથે એવું રમવું હોય તો રમી શકાય આંખે પાટા બાંધી પછી અલગ અલગ પ્રકારના ફૂલ છે એને સૂંઘવા આપવાના પછી ઓળખી બતાવે કે આ ગુલાબનું ફૂલ છે કે આ બારમાસીનું ફૂલ છે કે આ ટગરીનું ફૂલ છે પછી એવી રીતે આપણે પોઈન્ટ ગણવાના બરાબર ને ચાલો હવે આગળ હા હવે ત્યાર પછી છાસઠ નંબરનું પેજ છે એની અંદર તમને ગમતા ફૂલ દોરો અહીં ચાર ફૂલ દોરો અને તેના રંગ પૂરો હવે આ તમારે તમારી જાતે કરવાનું છે તમને જેવા ફૂલ ગમતા હોય એવા ફૂલ તમે દોરી શકો આવી રીતે આમ આ થયું કમળનું ફૂલ આવી રીતે ખ્યાલ આવ્યો આ એવી રીતે ચાર ફૂલ તમારે અલગ અલગ દોરવાના અને ચારેય ફૂલમાં તમારે કલર પૂરવાનો બરાબર ચાલો હવે ત્યાર પછીનું પેજ છે એમાં સૂચના છે ચાલો રમીએ હવે એમાં પહેલું શું જોઈશે તો દડો જોઈએ એક દડો રમત રમવાની છે પણ એમાં શું જોશે એક દડો જોશે પછી એક દડો લ્યો તેને હવામાં ઉછાળો જો સામે નાનકડી દીકરી છે એ દડો ઉછાળે છે દડો પાછો આવે ત્યારે એને પાછો ઝીલી લેવાનો છે ફરી પાછો એ જ રીતે દડો ઉછાળવાનો અને ફરી પાછો પકડવાનો એમ તમે ક્યાં સુધી ઉછાળી શકો અને ક્યાં સુધી એને પકડી શકો એ ગણવાના અને ત્યાર પછી માનો કે દસ વાર વાર વીસ વાર તમે ઉછાળીને પકડી શક્યા તો જેટલી વાર પકડી શક્યા હોય માનો કે વાર છે તો અહીંયા શબ્દમાં લખવાનું છે ખાનામાં પંદર આમ ખ્યાલ આવ્યો તો આ રીતે આપણે લખવાનું છે ચાલો હવે જુઓ આ કેવી રીતે ઉછાળીને રમવાનું એના ચિત્ર બતાવું છું જુઓ આ ઉછાળ્યું બરાબર પછી જુઓ આ પકડ્યો બરાબર ને ઉછાળીને પકડ્યો એ રીતે હવે તમારે એ જ પેજમાં એ રમતના પેજમાં પાસ સડસઠ નંબરના નીચે જુઓ શું જોઈશે વીસ લખોટી અથવા વટાણા એટલે કે કઠોળ એના દાણા લેવાના એક ડીશમાં મૂકવાના પછી ત્રણ મિત્રોની ત્રણ ટીમ બનાવવાની પછી એને પહેલી અને બીજી બે આંગળીથી લખોટી અથવા વટાણા એને પકડી અને ડબ્બામાં ઉંચકી ઉંચકીને એક પછી એક નાખવાના હવે નાખતા નાખતા સમય એ પૂરો થાય અને ત્યાં સુધીમાં તમે કેટલા નાખી શકો છો એની ગણતરી કરવાની પછી એ ત્રણેય ટીમની ગણતરી કર્યા પછી જેને વધારે દાણા ડબ્બામાં નાખ્યા છે એને વધારે પોઈન્ટ મળે અને એ વિનર બને એટલે કે જીતે એવી આ રમત છે જુઓ જુઓ આવી રીતે રમે છે જોયું તમે છે ને જુઓ જુઓ કેવી રીતે આંગળીથી પકડે છે ખ્યાલ આવ્યો તમને જુઓ આંગળીથી આમ પકડ્યું છે ને એમ પકડવાનું છે ખ્યાલ આવ્યો હા હવે આગળ હવે તમારે અડસઠ નંબરના પેજ ઉપર જો એ જ રમતને વિગતે ફોટોગ્રાફી સાથે આપણને બતાવી છે ને સમજાવ્યું છે અને કહ્યું છે કે થાળીમાં લખોટી મૂકો પહેલી બે આંગળીથી લખોટી પકડી થાળીમાં ડબ્બામાં નાખો આ રીતે બતાવ્યું છે ને ચિત્રમાં એ રીતે કરવાનું કઈ ટીમ પહેલાં બધી લખોટીઓ ડબ્બામાં ભરી દીધી એ ટીમનું નામ લખો તો આ રીતે રમત રમવાની અને જે વિનર હોય એના અહીંયા નીચે નામ લખવાના ચાલો હવે ત્યાર પછી એ જ પેજમાં નીચે સડસઠ નંબરમાં એમાં એક વચ્ચે છે કે ચાલો ગાઈએ ગીત એમાં ગોળ ગોળ ઘાણીવાળું છે તો એ આપણે આગળ ગાયું છે તો તમારે ફરીવાર સેજ જોઈ લેવાનું મેં ગીત પણ તમને મોકલ્યું જ છે તો એ જોઈ લેજો હવે ત્યાર પછી છે ચિત્રને તેની સૂચના પાછળ લાગુ પડતા ચિત્રના નંબર લખો ત્યારબાદ તે મુજબ રમો હવે દેડકાની જેમ દોડો તો અહીંયા પાંચ ચિત્રો આપ્યા છે ને આપણને એમાં જોવાનું કે દેડકાની જેમ કોણ દોડે છે તો આ બે નંબરનો છોકરો છે એ દેડકાની જેમ દોડે છે એટલે અહીંયા લખવાનું બગડે બે લંગડી લઈને દોડો તો લંગડી લઈને કોણ દોડે છે આ છોકરી તો એ કેટલો નંબર છે ત્રણ તો અહીંયા લખવાનું ત્રણ મિત્રના ખભે હાથ મૂકી સાથે દોડો તો મિત્રના ખભાવાળું ક્યાં છે અહીંયા છે તો એને આપીશું ચાર નંબર હાથ હલાવ્યા વગર દોડો તો હાથ હલાવ્યા વગર કોણ દોડે છે આ ભાઈ તો અહીંયા લખીશું એક સાથે એક હાથ અને બે પગ વડે દોડો તો એ છે આ એટલે અહીંયા આપીશું પાંચ નંબર તો આ રીતે તમારે તમારા પુસ્તકમાં લખવાનું છે બરાબર ચાલો હવે આગળ જો આ મેં કર્યું હતું એ જ તમને અહીંયા બતાવ્યું છે બરાબર નંબર લખીને જોવા માટે ચાલો હવે જો અલગ અલગ પ્રકારની રમતના ચિત્રો બતાવું છું કે ઘણી બધી રમતો રમી શકાય એમાંથી થોડી રમત મૂકી છે જો આ છે લંગડી એક પગે દોડીને પકડવાનું પછી આપણે થોડી થોડી વારે રમત પણ જોઈશું અને પાઠ્યપુસ્તકના આધારે પણ અભ્યાસ કરીશું હવે તમારો ઓગણ સિત્તેર નંબરના પેજ ઉપર ઉપરની બાજુ જુઓ વાંચો અને રમો તો આ બાજુ એક ફોટોગ્રાફો છે કે પગમાં જુઓ રૂમાલ બાંધ્યો છે કેવો બાંધ્યો છે એ રૂમાલનો એક છેડો નીચે ખુલ્લો વધારે છે એવી રીતે હવે આપણે પહેલાં વાંચીએ મેદાનમાં કે વર્ગમાં એક ગોળ દોરો એટલે ગોળ સર્કલ દોરવાનું પછી રૂમાલ લટકતો રહે તેમ પોતાના જમણા પગ સાથે બાંધો એ ચિત્રમાં બતાવ્યું છે એ રીતે ત્યાર પછી વર્તુળમાં ચાલવાનું શરૂ કરો વર્તુળ દોર્યું હોય એમાં પાંચ સાત જેટલા બાળકો હોય એ આવી રીતે રૂમાલ બાંધીને ચાલશે બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરવાનો એટલે આગળ જતો હોય એની પાછળવાળો વિદ્યાર્થી છે એ આગળના વિદ્યાર્થીને આ છેડો જે રૂમાલનો લબડે છે એની ઉપર પગ મૂકવાનો બરાબર એ રીતે પ્રયત્ન કરવાનો જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ એટલે શું કરવાનું કે આપણે આપણા રૂમાલનો છેડો પાછળવાળાના પગમાં ન આવે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું જો આવી જાય તો આપણે આઉટ એટલે બેસી જવાનું એમ રમતા રમતા છેલ્લે કયો વિદ્યાર્થી બાકી રહે છે એ વિદ્યાર્થીનું નામ અહીંયા નીચે આપેલા ખાનામાં લખવાનું છે પણ અત્યાર તો સ્કૂલમાં આવવાનું નથી એટલે રમાડી ન શકાય પણ ઘરે જો તમારે શક્ય હોય તો બધા એ રમી અને આવી રીતે નામ લખવાનું ઓછા બાળકો હોય તો નાનું સર્કલ દોરવાનું તાજા બાળકો હોય તો મોટું દોરવાનું બરાબર ચાલો જો આવી રીતે રમત રમવાની છે જો આ બધા છોકરાના પગે રૂમાલ બાંધ્યા છે ગોળ સર્કલ કર્યું છે જોયું હં જુઓ રૂમાલ દેખાય છે ને અહિયાં હમ જો અહીંયા ગોળ કર્યું છે અને ચાલવાનું જુઓ હા હવે આ પાછી રમત બતાવું છું આ રમત લખોટીની છે જુઓ હમ બાળકોને અલગ અલગ પ્રકારની રમતો ગમે તો આ રમતોના ફોટા છે જો આ પુસ્તકમાં નથી હો પણ મેં તો તમને સમજાવવા ને બતાવવા માટે વધારાના ફોટા મૂક્યા છે તો આ લખોટી છે પછી આ શું છે આ તો તમે જોયું નહીં હોય આને કહેવાય ગીલી દંડો એટલે લાકડાનો એક દંડો હોય ને એક નાની એવી ગિલ્લી હોય ગામડામાં તો બહુ બાળકો રમે તમારા મમ્મી પપ્પા કદાચ રમ્યા હોય પણ તમને તો આ રમતનો ખ્યાલ ન હોય આ રમત રમવાની તો બહુ મજા આવે જુઓ આ ગીલી દંડો છે ને પછી આ જુઓ કુંડાળા લંગડી કરી અને કુંડાળામાં ચાલવાનું ને એક નાનો પથ્થર જે જે ક્રમમાં જે કુંડાળો હોય ત્યાં ફેંકવાનો અને ત્યાંથી લંગડી કરીને ત્યાં સુધી જવાનું પછી પકડીને પાછું ફરી જવાનું જુઓ આવી પણ સરસ મજાની રમતો હોય છે પછી આ કેરમ છે આ ઘરની અંદર રમી શકાય અત્યારે આપણે લોકડાઉનમાં ઘરની અંદર કેરમ રમી શકીએ જુઓ આને કહેવાય કેરમ હવે આને શું કહેવાય ખબર છે આને મોરગલીઓ કહેવાય આ આવી રીતે લાકડાના કલર કલરવાળા આવા હોય એને ગોઠવવાના પછી બે બાજુ બાળકોની ટીમ થાય અને એક બાજુની ટીમ દડો ફેંકી અને આ બધો નારગેલીઓ છે એ પાડી દે અને પછી એ ગોઠવવા જાય ને સામેની ટીમવાળો છે એ દડો પકડીને એને મારે જો એને અડી જાય તો એ આઉટ અને ના અડે અને આખો નારગેલીઓ ચડી જાય તો એ બોલી જાય કે નારગેલિયો પાસ એટલે ટીમ ગઈ તો આવી પણ એક રમત આવે છે પછી આ રમત જુઓ આ શેની છે ખબર છે તમને કબડ્ડી છે કઈ છે કબડ્ડી તો આવી પણ સરસ મજાની રમત હોય છે જુઓ અરે આ શું છે હે આ ખોખોની રમત છે ભાઈ દોડવાનું ને પછી ખો આપવાની ને આ રમત રમવાની પણ બહુ મજા આવે હો ભાઈ તો આ ખોખોની રમત છે અરે આ શું આ પણ તમે જોયું નહીં હોય પણ તમારા મમ્મી પપ્પા કદાચ રમ્યા હોય પણ તમારા બા દાદા તો સો ટકા રમ્યા હોય આને કહેવાય સોકઠાબાજી શું કહેવાય સોકઠાબાજી જોયું ચાલો હવે પાછા આપણે અભ્યાસ તરફ હવે તમારા સિત્તેર નંબરના પેજ ઉપર જુઓ તો એક સૂચના છે એમાં શું છે કે આ બધી રમતો બતાવીને એમાં વાતચીત મૌખિક કરવાની છે કે તમને રમવાની મજા આવી અને રમતા રમતા શું કરવાની મજા આવી રમત રમવા માટે પહેલાં શું કર્યું પછી શું કર્યું અને રમતા રમતા કોણ પડી ગયું એ બધી વાત આપણે મૌખિક ચર્ચામાં કરવાની રમત રમ્યા હોય ને એની ખ્યાલ આવ્યો ચાલો હવે પછી એની નીચે ઓગણસિત્તેરમાં કે મિત્રો સાથે મળી નીચેની સૂચનાઓની ચિઠ્ઠીઓ બનાવો બાળકો ભેગા થાય પછી આવી ચિઠ્ઠી બનાવે એક ચિઠ્ઠીમાં એવું લખે ચાર ગૂટકા મારો બીજી ચિઠ્ઠીમાં સ્કૂટર ચલાવો પછી કમર પર હાથ મૂકી પાંચ ડગલા ચાલો બંને ઘૂંટણ પર હાથ રાખી ચાલો કાર ચલાવો દેડકાની જેમ દોડો ત્રણ તાળી પાડો અવળા પગે ચાલો આવી બધી ચિઠ્ઠી લખી એક વાડકામાં મૂકવાની પછી બધી જ ચિઠ્ઠીઓ એ ભેગી કરી અને વિદ્યાર્થી મિત્રો વારાફરતી એક ચિઠ્ઠી ખેંચે એ ચિઠ્ઠીમાં જે લખેલી સૂચના હોય એ પ્રમાણે એ બાળકે અભિનય સાથે કરવાનું જેમ કે ચાર કૂદકા મારો તો એને ઊભા ચાર કૂદકા મારવાના ખ્યાલ આવી ગયો તો આ રીતે આપણે આ રમત રમી શકાય જો આ બધી રમતો એટલા માટે વ્યવસ્થિત બતાવું છું કે અત્યારે તમે ઘરમાં પણ રમી શકો માટે ત્યાર પછી જુઓ સિત્તેર નંબરના પેજ ઉપર છૂટું પાડો અને લખો એમાં બધી રમતોના નામ આપ્યા છે કબડ્ડી ખોખો લંગડી ક્રિકેટ પકડદાવ સંતાકુકડી હોકી ચેસ કેરમ પત્તા ચોર પોલીસ ગીલી દંડા લખોટી નદી પર્વત સાત સાપ સીડી અંતકડી ડેડકા કૂદ અને ગાંધીજી કહે ઘર ઘર આ બધી રમતો છે હવે એમાં નીચે શું લખ્યું છે જુઓ એક ખાનામાં ના ગમે એવી રમત લખવાની બીજામાં ઓછી ગમતી હોય એવી અને ત્રીજામાં ખૂબ ગમતી હોય એવી રમતોને જુદી પાડવાની જેમ કે કબડ્ડી તો કબડ્ડી ખૂબ ગમતી હોય તો ખૂબ ગમે એ ખાનામાં લખો ખો ખો ઓછી ગમે તો ઓછાના ખાનામાં લખો ક્રિકેટ ગમતી જ નથી તો ના ગમે એમાં લખો એ રીતે આપણે અહીંયા આપેલા બધા જે ખાના છે ને આ ત્યાં લખવાનું છે પણ અહીંયા મને ઓછું ફાવે એટલે જુઓ પાછળ લખેલું બતાવું છું જોયું આ લખેલું છે એ પ્રમાણે તમારે તમારા પુસ્તકમાં લખી શકાય અથવા તો તમારે તમારી રીતે જે ગમતી નાગમતી રમતો લખવી હોય એ તમે તમારી રીતે લખી શકો એમાં કાંઈ વાંધો આવે નહીં પણ ના ખ્યાલ આવતો હોય તો આપણે આમાંથી જોઈને લખી શકાય તો ચાલો લખી નાખો જોઈએ ચાલો હવે આગળ હવે એની નીચે જુઓ શબીર પકડદાવ રમવાનું ખૂબ ગમે છે શબીરને અને તેણે પકડદાવ વિશે લખ્યું તે વાંચો હવે તમને ગમતી રમત વિશે પહેલાં આપેલી ખાલી જગ્યા લખો હવે અહીંયા જુઓ એક બાજુ આપણને આ ફકરો લખીને આપ્યો છે આ શબ્બીર વિશેનો એ વાંચીએ મારું નામ શબ્બીર છે મને પકડદાવ ખૂબ ગમે છે અમે છ મિત્રો મળીને તે રમત રમીએ છીએ પછી નીચે આવી રીતે જુઓ ત્રણ લીટી આખી આપી દીધી છે તો એમાં શું કરવાનું તો અહીંથી આ લીટી છે જોઈને અહીંયા લખી નાખવાની અને આ જે શબ્દ છે એ અહીંયા લખવાનો આ શબ્દ છે એ અહીંયા લખવાનો અને આ છ મિત્રો છે એ અહીંયા લખવાનો ખ્યાલ આવી ગયો તો આ રીતે તમે તમારા પુસ્તકની અંદર લખી નાખો ચાલો પછી ઇકોતેરના પેજ ઉપર છે તમે બધા મોટેરાને પૂછ્યું કે તેઓ નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા તો ચાલો તમારે તમારા ઘરના સભ્યોને પૂછવાનું અને લખવાનું મમ્મી નાના હતા તો કઈ રમત રમતા હતા એ તમારે આ ખાનામાં લખવાનું પછી પપ્પા કઈ રમત રમતા હતા તો આ ખાનામાં દાદા કઈ રમત રમતા હતા તો આ ખાનામાં દાદી કઈ રમત રમતા હતા તો આ ખાનામાં અને છેલ્લે છે શાળાના આચાર્ય તો એ અત્યારે તમારે બાકી રાખવાનું તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે આપણે વિચારીશું તેમને તેમાંથી કોઈ પણ બે રમતો કેવી રીતે રમતા તે પૂછો તેમાંથી કોઈ એક રમત બધાને શીખવો બે દેશો વચ્ચે રમત રમાય ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન થાય છે તમને ખબર છે આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે તમને ખબર છે ભાઈ એ જનગણ મન અધિનાયક એ ગીત છે બરાબર ને જુઓ આ ગીતના શબ્દો ગીત મેં અહીંયા લખેલું મૂક્યું છે હું તમને એક અલગથી આ જ ગીત અલગથી મોકલીશ વિડીયો એ તમે સાંભળજો પણ જોજો આ જ્યારે ગીત તમે ગાઓ કે સાંભળો ત્યારે આપણું આ રાષ્ટ્રીય ગાન છે એટલે એને આપણે માન આપવું પડે ત્યારે આપણે સૂતા સુતાં ન સંભળાય બેઠા બેઠા ન સંભળાય પણ આપણે સાવધાનમાં ઊભા રહીને જ આ ગીત ગાવાનું અને સાંભળવાનું એ વાતનો ખાસ બધાએ ખ્યાલ રાખવાનો છે સમજણ પડી ગઈ બેટા સરસ ચાલો ચલો બધાને નમસ્કાર બધાનો આભાર ધન્યવાદ બધા બાળકો ખૂબ જ ડાયા છે ચાલો તો બધા બાળકો આવજો